ફરી વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 નો વિષય અંગ્રેજી, બરાબર
તો અહીંયા આપણે બરાબર આને આગળ તસવા આ સમજ્યા હતા અને એ બધાએ જે સ્ક્રેમ બધા આવે એનું ભાષાંતર પણ લખ્યું હતું. તો અહીંયા આપણે માત્ર ફાધર ફિંગર ફાધર ફિંગર પિતાની આંગળી પિતાની આંગળી સિવાય બે આંગળી તો ક્યાં છો તમે હિયર આઈ એમ હિયર આઈ એમ અહીં છું હું અહીં છું હું જસ્ટ બિહાઇન્ડ યુ. તો આ ત્રણ પંક્તિઓ એ રહી જાય છે કે દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. હવે આજે આપણે જોઈશું એક્ટિવિટી ટુ બરાબર. અહીંયા જે કાવ્ય હતું એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે જોઈશું આજે પેજ નંબર 18 બરાબર પેજ નંબર 18. તો એમાં કાલે મેં તમને સમજાવી દઉં કે અહીંયા સુરેશ પટેલ સૂર્યા પટેલ અને નીતેશ અને રીટા. તો આ સુરેશ પટેલ છે ફાર્મર, સૂર્યા પટેલ હોમ મેકર, રીતેશ એક આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે અને એમની દીકરી છે રીટા એ આપણને દર્શાવે છે ટીચર. હવે આપણે આ વાક્ય પણ વાંચ્યા હતા કે આઈ એમ સૂર્યા પટેલ, આઈ એમ હોમમેકર, આઈ એમ 49 યર્સ ઓલ્ડ, સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, આઈ હેવ અ સન એન્ડ અ ડોટર, માય સન્સ નેમ ઇઝ. અહીંયા તો જોઈ શકો માય સન્સ એ શું એક પાઠ્યપુસ્તક પાસે રાખવાનું એટલે એ સન્સ ત્યાં એપોસ્ટ્રોફી એચ લગાવવામાં આવ્યો છે એનો અર્થ થાય નો ની નું ના. તો માય સન્સ નેમ ઇઝ રીતેશ, હી ઇઝ એન આર્ટિસ્ટ બરાબર એ આર ટી આઈ એસ ટી. તો ત્યાં આર્ટિકલ એન તો ત્યાં તમને જ્યારે વાક્ય વાંચતા હોય તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્યમાં જ્યારે કોઈ સ્વરથી સ્પેલિંગની શરૂઆત થતી હોય ત્યાં એન આર્ટિકલ આવે. હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, માય ડોટર નેમ ઇઝ રીટા, સી ઇઝ અ ટીચર, સી ઇઝ 22 યર્સ ઓલ્ડ. તો અહીંયા આપણે આ ફેમિલી વિશે જોયું તો એમાંથી પણ આપણે ઘણા એવા સ્પેલિંગ છે જે લખવા પડે. વાઈ યર એટલે શું થાય વર્ષ બરાબર, હોમ મેકર એટલે મેળી, ફાર્મર એટલે ખેડૂત એ તો તમને આવડે છે, આર્ટિસ્ટ એટલે કલાકાર, નેમ એટલે કે એને એમી નેમ એટલે ના. તો થોડા સ્પેલિંગ પણ લખીશું અને સાથે પછી આ પકડાનું ભાષાંતર. તો તમે અહીંયા નીચે કોષ્ટક જોઈ શકો છો દરેક વિદ્યાર્થી મિત્ર કે ના એજ એટલે ઉંમર બરાબર અને એ પોતાનો એમનો વ્યવસાય શું છે એ પણ અહીંયા દર્શાવ્યું છે. તો આપણે લખીશું હવે સ્પેલિંગ એક્ટિવિટી ટુ.
અને WPA કે વિકેટે નબળું થાય, બરાબર, સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે મજબૂત, STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત, એનો વિરોધી થાય વીક, WEAK. તો હસબન્ડનો સ્પેલિંગ પણ આપણે અગાઉ લખી દીધો, સન એ પણ લખ્યો, બરાબર, ડોટર એટલે દીકરી, તો નેમ એટલે નામ. તમારી નોટબુક લીધી હોય છે, બરાબર,
ગુજરાતી લખો તો ઉભયથી લડાઈ કરવાનું છે અને અંગ્રેજી લખો એ સિંચેરી સુધી લડાઈને લખવાનું છે. He is an artist.
આર્ટિસ્ટ અને તે એક કલાકાર છે. પછી પહેલા આપવું હોય